और સંદેહો તો એ ફેર પડ્યો ને આ ક્યાં હાલ તાર કી સ્લાઇડ માં રમો છો બોલ આ સ્લાઇડ માં કે અહીંયા કે કેમ છો નમસ્તે જય શ્રી કૃષ્ણ બધા જ મજામાં હશો એવી આશાથી આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ કાલ એટલો વરસાદ આવ્યો કેટલો વરસાદ આવ્યો એ તો અમને ખબર નથી રાતે વરસાદ એટલો આવતો હતો અને આખું જે પાણી પાણી થઈ ગયું મને લાગે કે આ જે વિન્ટરમાં વરસાદ આવ્યો એમાંથી વધારે માં વધારે કાલે વરસાદ આવ્યો ને એટલી વીજળી થતી હતી તો બસ આજે છે ડે મેહુલ ડેમાં ગયા છે પ્રાતી ભાગ્યને આજે સન્ડે છે તો એ બધા ફ્રેશ થાય છે અને આજે મારે વિડીયો અપલોડ કરવાનો હોય છે બે દિવસે એકવાર હું બીજી ચેનલમાં અપલોડ કરું છું તો એનો એડિટિંગ પહેલાં ઉઠીને સીધો નાસ્તો કરી અને એ જ કામ કરું છું કેમ કે 10-11 વાગે હું વિડીયો છે એ લાઈવ કરી દેતી હોઉં છું પણ ક્યારેક ક્યારેક શું થાય કે ટાઈમ મળે નહીં તો બે દિવસે એક પણ વિડીયો નાખવાનો ટાઈમ મળે નહીં તો આજે કાલે વિડીયો બનાવી લીધો થોડોક વિડીયો બાકી હતો એ બનાવ્યો આજે એડિટિંગ કરીશ અને પછી વિડીયો મારો જશે તો બસ આ બ્લોગ આજ અત્યારથી ચાલુ કરી દઈએ હવે ક્યાં જાય છે ક્યાં નહીં એ જોઈએ આગળ અને અહીંયા મેં લિપસ્ટિક કરી છે એકદમ ન્યૂડ કલરની તમને લાગતું પણ નહીં હોય કે લિપસ્ટિક કરી છું ક્યારેક ક્યારેક જ લિપસ્ટિક કરું છું ક્યારેક આ વિડીયો બનાવવાનો હોય ત્યારે જો અને એટલે જ હું આ દેખાય નહીં એવો શેડ મારે જોઈતો હતો જે મેં આ તમારી સાથે રોજા બેલાનો અહીંયા મોલમાં જે આવે છે એ શેર કર્યો હતો મારે બસ એક બે મિનિટ જ ખાલી લિપસ્ટિક કરવી હોય એટલે મેં કોઈ બી જે તુરંત કાઢી નાખવાની હોય એવો શેડ હું પસંદ કરું અત્યારે વાગી ગયા છે 4 ને અહીંયા ચા બને છે ને બહારનું વાતાવરણ આજે પણ વાદળા જેવું છે તો વિચારું કે એક બા ચક્કર મારતી આવું નીચે શું છે શું નહીં ક્યારેક શું થાય કે નીચે વાદળા જેવું લાગે પણ તોય નીચે એટલો બધો તાપ લાગતો હોય છે તો અહીંયા એવું જ હોય છે તો વિચાર્યું કે નીચે જાઓ પણ અત્યારે આજે મારી સાથે આવવા વાળો કોઈ નથી મેહુલને પણ ડે ડ્યુટી છે અને જે મારી સાથે 2-3 ફ્રેન્ડ હોય છે એ પણ રિસન્ટલી અહીંયા છે નહીં તો અને એક બે હોય એને ડ્યુટી હોય તો બધાની અલગ અલગ ડ્યુટી હોય તો એ પ્રમાણે હોય તો અને 5 વાગ્યા છે તો તડકો પણ હોઈ શકે પણ મારો એવું કે એકવાર એમ થાય કે બહાર જવું છે તો પછી હું કોઈનો હોય તો પણ એકલી હું જઈ આવું ને એક ચક્કર તો મારીને આવું તો બસ ચા પી લઈએ અને સવારનું માથું દુખતું હતું તો ચા પીશું તો થોડોક આરામ મળશે અને બીજું કે ઊંઘ આવવાનો ટાઈમ થયો ત્યાં પ્રાતી આવી કંઈક કામ હતું તો બસ એમાં ઊંઘ ઉડી ગઈ પછી આવી જ નહીં અને સવારે પણ અમે હું નાઇટ ડે ડ્યુટીમાં ગયા હતા તો 4 વાગે વળી નાસ્તો પાણી બનાવ્યા હોય ને વળી પાછી ઊંઘ આવે તો પછી વાર લાગે ને વળી પાછી હું 8 વાગે ઉઠી ગઈ હતી કેમ કે આ જતો રવિવાર બાકી તો પછી ભાગ્યને પ્રાતી સ્કૂલે જાય તો ડેમાં ગયા હોય તો પણ તમારે 4 વાગે ઉઠ્યા હોય તો પણ પાછું 6 વાગે ઉઠવું જ પડે બંને સ્કૂલે જાય એટલે બાકી તો એ 2 કલાકમાં ઊંઘ આવ્યું હોય તો આવે ને તો ના પણ આવે તો બસ એ જ છે શું થયું કે બહુ બધી કેરી તમને મેં કીધું એ રીતે કેસર કેરી પણ અત્યારે આવી હતી તો કેસર ને આલ્ફોન્સો ને હાફોસ ને એ બધી ભેગી કરી અને બહુ બધી લઈ લીધી હતી પણ બધી પાકી નથી લીધી થોડી કાચી પણ લીધી હતી મોટા ભાગની કાચી લીધી હતી કે જલ્દી પાકી જ જાય તો શું થયું કે હવે બધી જ એક સાથે પાકી ગઈ છે અને ફ્રીજમાં પણ જગ્યા છે નહીં તો હવે એનું થોડોક 2-4 થાય એટલે પાકે એટલે ફ્રીજમાં પાછી મૂકવી પડે એમાંથી પાછી જે ફ્રીજમાં હોય પાકેલી એને પાછી યુઝ કરવી પડે પાછી જગ્યા થાય તો પાછી નીચેથી હું લઈ લઉં એવી રીતે એડજસ્ટમેન્ટ થાય છે તો ક્યારેક ક્યારેક શું થાય કે વધારે પણ કેરી ખાવી પડે ખાવી ના હોય તો પણ અને અમારી ભાગ્યને તો વધારે ભાવે અને તો જેટલી દીઓ એટલી ભાવે તો એ કાંઈ એવું છે ને એક સાથે ખાવી હોય તો ખાઈ જઈ શકે એમ છે શું કરે પ્રાતી પ્રાતી કમી આમ પ્રાતીને આખો દિવસ ઠંડી લાગતી આખો દિવસ એને ઉનાળામાં જેકેટ પહેર્યું જોઈ નહીં પ્રાતી એટલી બધી ઠંડી લાગે તને તમે ઉનાળામાં આવું તો ખુલ્લું ખુલ્લું જ પહેરવાનું હોય ઠંડી લાગે આ શું સાઈડ વર્ડ કર્યા પહેલી વાર
પેલી વાર સાહેબ. તો હવે ફાઇનલી એક અથવારો મળી ગયો છે, તો હું નીચે જાઉં છું જે ને તમે બહુ બધી વાર મારા વિડીયામાં જોયા હશે. અનિલા ભાભી કરીને છે, તો મારા બાજુના જ ગામમાં છે. અને એટલે નીચે જાઉં છું અને તમને એક વાત અહીંયા કહી દઉં, થોડીક ઇન્ટરેસ્ટિંગ છે. તો અહીંયા તમને કેસરો લીધા હતા એ બતાવ્યા હતા, તો અહીંયા પર તમે જોઈ શકો છો આપણું દહીં હતું, મેં મેળવ્યું હતું, કાલે બનીને રેડી થઈ ગયું છે. અને અહીંયા દહીં તમારે જોયું એમાં મેળવવું હોય તો તમારે ઇન્ડિયાથી મેળવણ લઈ આવવું પડે, તો અહીંયા છાશ બને. બાકી અહીંની છાશનો તમે મેળવણ તરીકે યુઝ કરો તો એ જામે જ નહીં, એમાં બેક્ટેરિયા હોતા જ નથી. તો પણ એવી રીતે જીવની જેમ સાચવવું પડે, કેમ કે એકવાર છાશ બની જાય તો હવે આ જે દહીં બની ગયું છે એમાંથી દહીં કા હું છાશ બનાવીને જ્યારે રાખીશ તો એમાંથી દહીં કા છાશ થોડીક આટલા વાટકામાં યા કોઈ પણ ડબ્બીમાં ભરી લઈશ, પછી નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ આપણે દહીં મેળવીએ ત્યારે એનો યુઝ કરીશું. પછી એનું આપણે થોડોક લઈ લેશું, પછી એની પછી જે મેળવી એમાં યુઝ કરીશું. તો આવી રીતે ચાલ્યા કરે અને વરસ નીકળી જાય. બાકી થોડા બહુ અહીંયા મેળવવા દહીં ને એવું મેળવે છે ને એમાંથી છાશ બનાવે છે, તો ક્યારેક ક્યાંક આપણે મેળવણ રાખતા ભૂલી ગયા હોય તો ત્યાંથી લઈ શકીએ. બાકી તમારે અહીંયા જો દહીં મેળવવું હોય તો ઇન્ડિયાથી તમારે મેળવણ લઈ આવવું પડે. જ્યારે પણ અમે પહેલાં શું કર્યું હતું, પહેલી વાર આવ્યા હતા એ ફ્લાઇટમાં જ અમે એક થોડીક છાશની બોટલ ભરીને આવ્યા હતા, એમાંથી મેળવણ ચાલતું હતું. પણ હવે બહુ બધા મેળવે છે, કેમ કે આપણે કાઠિયાવાડી લોકોને તો કઢી પણ ખાટી જોઈએ અને ઢોકળા પણ ખાટા જોઈએ, તો એના વગર ચાલે નહીં. તો બસ મને હમણાં દહીં ખોલ્યું એટલે મને યાદ આવ્યું કે આ વાત તમારી સાથે શેર કરું. બસ હવે થોડી વાર પછી હું નીચે જઈશ, ત્યાં સુધીમાં મેહુલ પણ આવી જશે અને વિચારું કે થોડું બહુ કઢી અને ભાત કરીને જાઉં, તો આવીને ખાલી બાજરાના રોટલા કરવા છે તો થઈ જાય. આપણા રાઈસ રેડી છે અને અહીંયા આપણી કઢી રેડી છે. શું ડેન્જરસ હોય પ્રતિ? બેક્ટેરિયા. હા ડેન્જરસ હોય, ખબર છે શું થાય. ઈ કેટલા નાના હોય હાથમાં આવે, બટ બેક્ટેરિયા તો હોય જ ને નીચે પડે બીજું એટલે. ફાવી ગયો સ્કૂટર પર બે લિફ્ટ આવે છે, એક આવે. ભૂલી જતી હોય જો બહાર એકદમ ટફ વાતાવરણ છે, જે વરસાદ આવવાનો હોય એવો અને છે ગરમી. ગરમી છે ને પ્રતિ? વરસાદ આવવાનો તોય ગરમી જેવું છે પ્રતિ. ચાલ કોઈ છે નહીં, અહીંયા જો પેલા આવી રીતે વાયું હતું, પછી રૂલ્સ આવ્યો તો આવી રીતે ખાલી જગ્યામાં કોઈ વાવવું નહીં, તો બધું કાઢી નાખ્યું છે. તો એક ભાભીને ત્યાં લીમડો ને એવું છે, અજવાન એવું, તો બીજા કોથળીમાં લઈ લેશું. નહીં પ્રતિ થ્રી પ્લાન્ટ લેવાના, લીમડો, અજમા એન્ડ તુલસી. આ ક્યાં હાલ તાર કઈ સ્લાઇડમાં રમો? બોલ આ સ્લાઇડમાં કે અહીંયા કે આ બ્લુમાં કે યલોમાં? યલો સ્લાઇડમાં રે, આટલામાં મેં હાલશું ને તો તને દેખાશે.
પ્લાન્ટ લેવા જવાના છે આગળ થી. બીજું ક્યાં આવડે, આ બાજુ ચાલા માંથી લેવાનું છે. પણ આપણે દેખાય કઈ ગયું બધું. અત્યારે વાગી ગયા છે 7 અને આ થોડાક તુલસી અજમા અને લીમડો હતો એ હવે મારે ગેલેરીમાં રોપવાનો છે. આંટીએ શું આપ્યું, કલર આપ્યા પ્રાતિને. અને હવે ફટાફટ કોટી, ઠંડી થઈ ગઈ છે અને આજે જમીને કા જમીને જમ્યા પહેલાં જવાનું છે પ્રાતિને ચશ્મા લેવા. પિંક ગ્લાસ આજે આવી જવાના છે પ્રાતિને. રિપેરિંગ કરવાનું ના હોય, બનાવે ને ગ્લાસ ઘરે થોડા ડિલિવરી કરે. ત્યાં આપણે જવાનું હોય લેવા તો બિલ્ડિંગ નંબર તો કહેવાય ને. ફૂડ ટ્રક આવી ગયા છો પ્રતિક, શું આજા આપણે ચોકલેટ ની દુકાન છે. મસ્ત મજાની કોકા કોલા ની બોટલ જેવી, ચ્યુઇંગમ ની બોટલ. બે એક તારી છે ને એક ભાઈ ની છે ભાતી. તો આજનો વિડિયો આઈ હોપ કે આ વિડિયો તમને સારો લાગ્યો હશે. મળીશું નવા ઇન્ટરેસ્ટિંગ મસ્ત મજાના વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. પહેરી લીધા આવવાની રાહ હતી કે કઈ આવે ને કઈ પહેરી લઉં. કા પ્રતિક બતાય તો કેવા લાગે? આમ લાઈટ માં દેખાય તો. આને ઘરે દેખાય. પાછળ સ્ટ્રીપ નાખી. અરે પાછળ સ્ટ્રીપ તો નથી નાખી, તો ભૂલાય જ ગઈ. લઈ લેતો વાલ કી બતાવ ભાઈ. ચલો લે. સારા લાગે જો તો પ્રતિ. બે દિવસ પછી તો માથું દુખશે. ના માથું નહીં દુખે, બે આવ્યા જો. બે આવ્યા મારા બે આવ્યા.